ચાલો દાખલા નંબર ત્રેવીસની ચર્ચા કરીએ આપણે દસ સેન્ટીમીટર ત્રીજાના નળાકાર વિસ્તારમાં એક પોઈન્ટ પાંચ સેન્ટી સોરી એક પોઈન્ટ પાંચ ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે જેની દિશા તેની અક્ષને સમાંતર પૂર્વથી પશ્ચિમ તરફ છે સાત એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધારિત એક તાર આ વિસ્તારમાંથી ઉત્તરથી દક્ષિણ તરફ પસાર થાય છે પહેલું તાર આ અક્ષને છેદે બીજું તારને ઉત્તર દક્ષિણની જગ્યાએ ઉત્તર પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ દિશામાં ફેરવવામાં આવે ત્રીજું ઉત્તર દક્ષિણ દિશામાં રહેલા તારને અક્ષથી છ સેન્ટીમીટર જેટલો નીચે લેવામાં આવે તો આ પરિસ્થિતિમાં તાર પર લાગતા બળ એનું મૂલ્ય અને દિશા શું હશે તો પહેલી પરિસ્થિતિ આપણને એમની અંદર આપી દીધી છે એમાં દસ સેન્ટીમીટર ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે આપણને એક પોઈન્ટ પાંચ ટેસ્લા પ્રવાહ આપી દીધો છે જે આપણને આપ્યો છે એક સાત એમ્પિયર અને પ્રવાહ જે સોરી ચુંબકીય ક્ષેત્ર જે છે એની દિશા આપણને આપી છે પૂર્વથી પશ્ચિમ જે અક્ષને સમાંતર છે અને પ્રવાહિત તાર જે છે એ આ વિસ્તારમાંથી ઉત્તરથી દક્ષિણ તરફ પસાર થાય છે ચાલો હવે રચનાને સમજો તમને જે રચના આપી છે એ આ ટાઈપની એક નળાકારની રચના છે બરાબર જેની ત્રિજ્યા કેટલી છે દસ સેન્ટીમીટર સમજો આ રીતના એક નળાકાર બનશે આ નળાકાર એની અક્ષ કહેવાય બરાબર અને તાર અમારે અહીંથી પસાર કરીએ એટલે આ રીતે તાર પસાર કર્યો છે તો ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા એ પૂર્વથી કઈ તરફ છે પશ્ચિમ તરફ પૂર્વથી પશ્ચિમ તરફ લે પૂર્વ એટલે ઈસ્ટ વેસ્ટ નોર્થ અને સાઉથ પ્રવાહ તમને જે આપ્યો છે પ્રવાહની જે દિશા છે એ દિશા તમને આપી છે ઉત્તરથી દક્ષિણ તરફ એટલે આ ડાયરેક્શનમાં આપણો કરંટ પસાર થાય છે અને આ ડાયરેક્શનમાં તમારું ચુંબકીય ક્ષેત્ર છે પૂર્વથી પશ્ચિમ દિશામાં તો ચુંબકીય ક્ષેત્ર અને પ્રવાહ આ બંને વચ્ચે કેલાનો ખૂણો બનશે પ્રારંભિક કિસ્સામાં નાઇન્ટી ડિગ્રી તો લાગતું બળ પહેલા કિસ્સામાં શું કીધું છે આપણને તાર તાર આ અક્ષને છેદે તાર અક્ષને છેદે ત્યારે લાગતું બળ ગણીએ સમજો કે હવે તાર જ્યારે તમે અહીંથી પસાર કરશો નળાકારમાંથી તો તમારે કેટલો કેલ્ક્યુલેટ કરવાનો તાર અહીંયાથી અહીંયા સુધીનો અહીંયાથી તમે અહીંયા સુધીનો ગણતરીમાં લેશો એટલે સમજો કે આ એક નળાકાર છે ચોક પોલો એક નળાકાર છે એમ વિચારો તમે હવે અહીંથી મેં એક તારને પસાર કર્યો એ તાર સામેના છેડેથી બહાર નીકળે છે તો તારનો કેટલો ભાગ આની અંદર આવશે નળાકારની અંદર તો સિમ્પલ વસ્તુ છે તારનો જેટલો નળાકારનો વ્યાસ હશે એટલો જ ભાગ અંદર આવશે ક્લિયર છે તો લાગતું બળ લઈ લઈએ આપણે લાગતું બળ બળનું સૂત્ર શું એફ બરાબર આઈ એલ બી સાઈન ઠીટા ઠીટા બરાબર કેટલા થશે નાઇન્ટી ડિગ્રી બરાબર છે આ કૃતિ તમે જોઈ શકો છો તો એફ ઇઝ ઇક્વલ ટુ આઈ એલ તારની લંબાઈ કેટલી કવર થાય તો કે આ તારની ત્રિજ્યા છે સોરી નળાકારની ત્રિજ્યા છે આર તો એના કરતા બમણે એટલે વ્યાસ જેટલી કવર થાય એટલે ટુ આર સાઈન આવશે નાઇન્ટી ચલો પ્રવાહ કેટલો આપ્યો છે આપણને સાત ત્રિજ્યા આપી છે આપણને દસ સેન્ટીમીટર એટલે પોઈન્ટ એક મીટર થાય સેન્ટીમીટરને મીટરમાં ફેરવો એટલે દસ ની માઇનસ બે ઘાત થાય પોઈન્ટ કાપ એટલે પોઈન્ટ વન મીટર એટલે પોઈન્ટ વન બી બરાબર એક પોઈન્ટ પાંચ સાઈન નાઇન્ટીલ ટુ વન ગુણાકાર કરો જે તમારો બે પોઈન્ટ એક ચાલો પેલો કિસ્સો થયો હવે બીજા કિસ્સામાં આપણને એવું કહે છે તારને ઉત્તર દક્ષિણની જગ્યાએ ઉત્તર પૂર્વ અને દક્ષિણ પશ્ચિમમાં ફેરવાય તારને ક્યાં તો કે તારને ઉત્તર પૂર્વ અને દક્ષિણ પશ્ચિમમાં દક્ષિણ પશ્ચિમમાં ગોઠવવામાં આવે તો એ પરિસ્થિતિ કેવી હશે સમજો આ નળાકારની રચના ફરી પાછી દોરીએ છીએ આપણે આ તાર નળાકાર એની અક્ષ પહેલા કંડિશનમાં તાર આપણો આ રીતે હતો બરાબર ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ હવે તારને તમને એવું કહે છે ઉત્તર પૂર્વ એટલે અહીંથી ઉત્તરથી કઈ તરફ લઈ પૂર્વ તરફ અને દક્ષિણ પશ્ચિમ દક્ષિણથી કઈ તરફ પશ્ચિમ તરફ એટલે તમારો જે તાર છે ને એ આ રીતે ગોઠવાશે અહીંથી આ રીતે બરાબર આ ત્રાસી લાઈન જે ગોઠવી છે ને એ ત્રાસી લાઈન એના ઉપર આપણો તાર ગોઠવાશે એટલે આ જે રચના છે ને પહેલા જે રચના હતી એને હું તૂટક બનાવી દઉં છું હવેની પરિસ્થિતિ આ ત્રાસી રચના થઈ ગઈ ત્રાસી રચના થઈ એટલે વચ્ચેથી પસાર થાય પહેલા નાઇન્ટી ડિગ્રીનો એંગલ હતો હવે આ એંગલ કેટલો થશે દોસ્તો પિસ્તાલીસ નો થશે આ આપણી ત્રિજ્યા હતી કેટલી છે આર બરાબર આ ત્રિજ્યા છે આર આ ટોટલ થઈ ગઈ તમારા તારની લંબાઈ તારની શું થઈ ગઈ આ લંબાઈ થઈ ગઈ અને નળાકાર જે છે એ નળાકાર એના માટે આપણે કેટલો તાર અંદર કવર થાય છે ને એ મારે જાણવું પડશે બે રીતે ગણી શકાય જો તમે ઉપરનો ખાલી આ ત્રિકોણ બને છે ને આટલો બરાબર ઉપરનો જે ત્રિકોણ તૈયાર થાય છે એટલાને ધ્યાનમાં લો તો આ આટલી લંબાઈ મળશે એ જે લંબાઈ મળે એના બમણા કર દો લાખી મળી જાય અથવા અહીંયા પિસ્તાલીસનો ખૂણો છે તો અહીંયા પણ કેટલાનો હોય પિસ્તાલીસ જ હોય આખો મોટો ત્રિકોણ ધ્યાનમાં લો તો તમારે અહીંયા વ્યાસ લેવો પડશે તો ત્રીજાના શું કરવા પડશે બમણા તો પણ તમને ડાયરેક્ટલી કામ થઈ જશે ક્લિયર છે તો આપણે સમજો આખો આખું ધ્યાનમાં લઈએ અહીંથી આટલું તો આ ત્રિકોણ થાય એટલે આ ખૂણો પણ કેટલાનો થાય પિસ્તાલીસ નો થાય આ લંબાઈ જે આડી લંબાઈ છે ને એ લંબાઈ એલ જેટલી છે તો આકૃતિ પરથી શું લખીએ આપણે તો કે ભાઈ આકૃતિ પરથી સામેની બાજુ ખબર છે અને કર્ણ ખબર છે એટલે સાઈન પિસ્તાલીસ બરાબર ટુ આર ટુ આર ના છેદમાં શું થશે એલ ચાલો સાઈન આપણે એલ જોઈએ છે એલ ને કરતા બનાવ એલ બરાબર ટુ ઇન્ટુ આર આર બરાબર કેટલા છે પોઈન્ટ વન બરોબર સાઈન ત્રીસની વેલ્યુ કેટલી વન હાફ સાઇન પિસ્તાલીસ જે છે એ થઈ જશે વનઅપોન રૂટ ટુ એટલે છેદનો છેદ ક્યાં આવી જશે અંશમાં એમનું રૂપ આપો તો આમનું રૂપ આપો તો એ થઈ જશે આપણું પોઈન્ટ અઠયાવીસ પોઈન્ટ અઠ્યાવીસ મીટર બરાબર છે મૂકી દો પાછું સૂત્રમાં ચાલો એફ ઇઝ ટુ લાગતું બળ એફ ઇઝ ટુ આઈ એલ બી સાઈન આઈ બરાબર કેટલા છે સાત એલ આવી ગયા પોઈન્ટ અઠ્યાવીસ ચુંબકીય ક્ષેત્ર છે પોઈન્ટ વન સોરી એક પાંચ અને સાઈન ફોર્ટી ફાઈવ બરાબર છે ચાલો હવે ત્રીજી પરિસ્થિતિ આપણને કીધી છે ઉત્તર દક્ષિણ દિશામાં રહેલા તારને અક્ષથી અક્ષ છ સેન્ટીમીટર જેટલો નીચે ખસેડવામાં આવે તો હવે ત્રીજી પરિસ્થિતિને આપણે

આ છ સેન્ટીમીટર નીચે ખસેડો છો એટલે તમારો તાર અહીંયા અહી છે આ રીતે ગોઠવાઈ ગયો છ સેન્ટીમીટર આ બિંદુને જોઈન્ટ કરી દઉં તો આ ત્રિજ્યા થઈ જાય આર આ બિંદુને જોઈન્ટ કરું તો આ પણ શું કહેવાય ત્રિજ્યા જ કહેવાય આર કેટલો તાર કવર થાય તો સમજો એ બી જેટલો તાર કવર થાય છે આપણે એ જાણવું છે કેટલો તાર કવર થાય છે આ છ સેન્ટીમીટર છે આપણને ત્રિજ્યા આપી હતી એ ત્રિજ્યા દસ સેન્ટીમીટર આપી છે બરાબર આપણને કેટલી આપી છે દસ સેન્ટીમીટર છે આ છ સેન્ટીમીટર છે ઓકે છે તો આપણે આ મેળવી લઈએ સમજો ઓ બી અથવા ઓ એ મળી જાય એના બમણા કરી દો એટલે એ બી મળી જશે તો પાયથાગોરસનો પ્રમેય લાગી જશે એટલે અહીંયા સમજો બિંદુ પી કહી દો તો આકૃતિ પરથી ફરી પાછું તમે સમજો આને ખાસ આ પરિસ્થિતિને આડી આ રીતે જોઈએ છે આપણે હવે તમે સમજો કે અહીંયા એનું સેન્ટર પોઈન્ટ છે ત્યાંથી તમે તારને કેટલો ખસેડો નીચે છ સેન્ટીમીટર આ રચના સમતલમાં છે આડા સમતલમાં છે સમજો કે આ રીતને એક રચના બનાવું આ ટાઈપની પરિસ્થિતિ કરીએ તો આ નળાકાર બરાબર એ નળાકાર એના કેન્દ્રમાંથી એની અક્ષ પસાર થતી હતી હવે તાર જે છે એ આ રીતનો હતો એને આપણે ક્યાં ખસેડો નીચે છ સેન્ટીમીટર ક્લિયર છે ચાલો આ બાજુ આપણને છ સેન્ટીમીટર આપેલી છે કર્ણ આપણને ખબર છે ઓ અથવા ઓ મળી જશે તો આકૃતિ પરથી આકૃતિ પરથી પાયથાગોરસ લગાડે એટલે પીબીનો સ્ક્વેર બરાબર પીઓ સ્ક્વેર પ્લસ ઓ સ્ક્વેર લખાય ઓ આપણને ખબર નથી એટલે એને કરતાં બનાવે તો ઓબીનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પીબી સ્ક્વેર માઇનસ પીઓ સ્ક્વેર પી બરાબર અત્યારે સેન્ટીમીટરમાં લઈએ છીએ દસ સેન્ટીમીટર છે માઇનસ છ સેન્ટીમીટર દસ નો વર્ગ સો છ નો વર્ગ છત્રીસ સો માંથી છત્રીસ ચોસઠ ચોસઠ એટલે કેટલા થઈ ગયા આઠ થઈ ગયા એટલે ઓબી બરાબર કેટલા આવશે આઠ ઓબી બરાબર આઠ સેન્ટીમીટર તો એ બરાબર કેટલા થાય સોળ સેન્ટીમીટર થાય સોળ સેન્ટીમીટર એને દોસ્તો ફેરવી આપણે મીટરમાં લે પોઈન્ટ સોળ મીટર થયું બરાબર ચલો પોઈન્ટ સોળ મીટર જેટલો તાર કવર થાય છે હવે ક્ષેત્રની દિશા એ તો લંબ જ રહેવાની છે ચુંબકીય ક્ષેત્ર આ રીતના છે તાર આ રીતના નીચે આમ પડેલો છે આ બંને એકબીજાને કેવા થાય લંબ તો ખૂણો તો નાઇન્ટી ડિગ્રીઝ આવશે લે ઇઝ ઇક્વલ ટુ આઈ એલ બી સાઈન ઠીટા ચલો પ્રવાહ આપણી પાસે આપેલો છે સાત લંબાઈ આવી પોઈન્ટ સોળ ચુંબકીય ક્ષેત્ર એક પોઈન્ટ પાંચ અને સાઈન નાઇન્ટી સાઈન નાઇન્ટી ઇક્વલ ટુ વન આપો સાધુ આન્સર આવે છે એક પોઈન્ટ અડસઠ એક પોઈન્ટ અડસઠ ન્યૂટન ખ્યાલ આવશે ચલો ત્રણ પરિસ્થિતિને આપણે સમજીએ છે ત્રણ પરિસ્થિતિમાં પહેલા અક્ષને લંબ હતી ત્યારની વાત છે પછી એને રોટેટ કર્યું એટલે કે ભાઈ ઉત્તર પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ દિશામાં એને તારને ઘુમાયો છે અને ત્યાર પછીની પરિસ્થિતિમાં તારને ક્યાં લઈ ગયા છ સેન્ટીમીટર નીચે લઈ જાય છે ત્યારની પરિસ્થિતિ આપણે વિચારી છે આ ત્રણે ત્રણ પરિસ્થિતિ આપણે ખાસ સમજવાની થાય છે ત્યાર પછી દાખલા નંબર ચોવીસ છે એમની અંદર આપ્યું છે ત્રણ હજાર ગોસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર ધન ઝેડ દિશામાં ઉત્પન્ન કરેલું છે દસ સેન્ટીમીટર અને પાંચ સેન્ટીમીટર બાજુઓવાળા એક લંબચોરસ કૂચળામાંથી બાર એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને અલગ અલગ કિસ્સાઓ આપણને છ કિસ્સાઓ આપેલા છે દરેક કિસ્સામાં કેટલું ટોર્ક હશે અને દરેક કિસ્સામાં કેટલું બળ લાગતું હશે કયો કિસ્સો એ સ્થાયી સંતુલન દર્શાવશે ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે આપણને બી બરાબર ત્રણ હજાર ગોસ પછી આપણને આપ્યું છે ક્ષેત્રફળ માટે એક બાજુ દસ સેન્ટીમીટર છે અને બીજી બાજુ છે પાંચ સેન્ટીમીટર છે એટલે પચાસ સેન્ટીમીટરનો સ્ક્વેર થયો બરાબર સેન્ટીમીટર સ્ક્વેર એટલે પચાસનું લે તો પાંચ પચાસ ગુણ્યા દસ ની માઇનસ ચાર ઘાત મીટર સ્ક્વેર ત્યાર પછી આપણને આપ્યું છે પ્રવાહ આઈ બરાબર બાર એમ્પિયર પ્રવાહ આપેલો છે ચલો દરેકે દરેક કિસ્સામાં કેટલું બળ અને કેટલું ટોર્ક લાગે છે એ પરિસ્થિતિને આપણે વિચારવી છે ચાલો આ ટાઈપની અલગ અલગ આપણને આકૃતિઓ દર્શાવી છે દરેકને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ પણ પહેલાં લાગતું ટોર્ક જોઈ છે આપણને દોસ્તો એટલે આપણે મોમેન્ટ મેળવવી પડશે તો મોમેન્ટ મેળવી લઈએ મોમેન્ટનું સૂત્ર મોમેન્ટ બરાબર એમ બરાબર આઈ ઈન્ટ એ આ ઇન્ટુ એ તો આઈ બરાબર બાર એ બરાબર પચાસ ગુણ્યા દસ ની માઇનસ ચાર તો અહીંયા ગણીએ તો બાર પંચા સાઠ છસો ગુણ્યા દસની માઇનસ ચાર એટલે છ ગુણ્યા દસની માઇનસ બે એમ્પિયર મીટર સ્ક્વેર ચાલો હવે તમારી પાસે ટોર્કની વાત કરીએ તો ટોર્ક માટે તમારે મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર આ બે માટે વિચારવાનું છે દોસ્તો મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર ચાલો પહેલાં તમારે આની મોમેન્ટ જોઈએ છે તો જો જેની મોમેન્ટ જોઈતી એના માટે તમારે જમણા હાથનો અંગૂઠાના નિયમનો ઉપયોગ કરવાનો છે આંગળીને તમારે પ્રવાહની દિશામાં રાખવાની આંગળીને પ્રવાહની દિશામાં રાખતા જે દિશામાં તમારો અંગૂઠો જશે એ તમને મોમેન્ટની દિશા આપી દેશે તો તમે આકૃતિમાં જોઈ શકો છો અહીંયા તો તમારો કરંટ આ રીતના પસાર થાય છે આ રીતના આંગળીને વળાંક આપો અંગૂઠો ક્યાં આવે છે બહાર બહાર કોણ છે અક્ષ છે તો મોમેન્ટની દિશા કઈ થાય એક્શની દિશા થઈ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે ઝેડ અક્ષની દિશામાં છે તો એના પરથી ટોર્ક નક્કી કરીએ એટલે પહેલી રચના જે છે એના માટે ટોર્ક બરાબર એમ બી અથવા તો ડાયરેક્ટ પેલું બતાવી એમ ક્રોસ સદી સ્વરૂપે લે દિશા જોઈએ છે એટલે એમ ક્રોસ બી ચાલો મોમેન્ટ જે છે કઈ દિશામાં કીધું આપણે મોમેન્ટ એક્સ અક્ષની દિશામાં કેટલી મોમેન્ટ છે તો કે છ ગુણ્યા દસ ની માઇનસ બે ઘાત આઈ કેરેટ ક્રોસ ચુંબકીય ક્ષેત્ર આપણે ઝેડ અક્ષની દિશામાં આપ્યું છે ત્રણ હજાર કયો કેરેટ આવશે કેરેટ ચાલો આ થયા છ તરીના અઢાર એટલે અઢાર હજાર ગુણ્યા દસની માઇનસ બે આય ક્રોસ કે એટલે માઇનસ જે થાય આમાંથી કાઢી નાખશો એટલે આ થઈ ગયા એકસો ને એસી પણ કેવા માઇનસ એટલે આ કઈ દિશામાં ટોર્ક લાગશે ઋણ વાય અક્ષની દિશામાં ટોર્ક લાગે પણ કઈ દિશામાં ઋણ વાય અક્ષની દિશામાં ટોર્ક લાગશે ચાલો ટોર્ક લાગે છે એનો મતલબ શું થયો દોસ્તો કે એના ઉપર બળ લાગતું હશે પણ ટોર્ક લાગતું હશે બરાબર એનો મતલબ એક જ થાય કે એના ઉપર સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગે એટલે અસર શું કરે નાબૂદ કરે અને જો એક રેખસ્થ ન હોય તો એના ઉપર શું લાગતું હોય ટોર્ક લાગતું હોય બરાબર છે ચાલો બીજી પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ બીજી પરિસ્થિતિ આ જ રીતની છે વસ્તુ એ છે ખાલી આ જે ભાગ છે ને એને આડુ કરી દીધો છે તમારું ઝેડ અક્ષત છે પ્રવાહ તમને જે બતાવ્યો છે એ વિષમગડી દિશા પ્રમાણે આ કન્ટિન્યુઅસલી છે તો આનો જે આન્સર છે એ સેમ આન્સર આ જ થવાનો છે કારણ કે પરિસ્થિતિમાં કોઈ ફેરફાર નહીં થાય તમે જોઈ શકો છો જો પરિસ્થિતિમાં કોઈ ફેરફાર છે નહીં ખાલી સમતલ પહેલા કિસ્સામાં આમ સીધું પડેલું હતું આ રીતે પહેલા કિસ્સામાં રીતે સીધું છે બીજા કિસ્સામાં આડું થઈ ગયું એનાથી કોઈ ફરક પડતો નથી ચાલો ત્રીજો કિસ્સો લઈએ ત્રીજા કિસ્સાની અંદર ત્રીજા કિસ્સામાં આપણને જે સમતલ આપ્યું છે એ થોડું ગોઠવીને અલગથી આપ્યું છે એની ગોઠવણી આ રીતની છે એટલે વાય એક્સ ઝેડ સમતલમાં ગોઠવાઈ ગયું આ એક્સ આ ઝેડ વાય ક્ષેત્ર આપણું એઝ ઇટ ઇઝ ઉપરની દિશામાં પ્રવાહનું ડાયરેક્શન આપણે ચોપડીમાં જોઈએ તો પ્રવાહનું ડાયરેક્શન આ રીતે આપેલું છે ચાલો પ્રવાહનું જે ડાયરેક્શન છે એ પરિસ્થિતિ તમારે એ પ્રમાણે તમારે વિચારવાનું છે પ્રવાહના ડાયરેક્શન પ્રમાણે આપણે વિચારીએ તો આપણે મોમેન્ટની દિશા કઈ તરફ જશે એ જોઈએ ચાલો આ એક્સ ઝેડ સમતલ છે એટલે આ ટાઈપનું સમતલ થયું એક્સ અને ઝેડ બરાબર અહીંયા સમતલ છે સમતલની અંદર કરંટ આ રીતના પસાર થાય છે દિશામાં દિશામાં સોરી આમ રાખીએ તો ઘડિયાળના કાંટાની આ આ ડાયરેક્શનમાં કરંટ પસાર થાય છે આ રીતે તો મોમેન્ટ આ તરફ જશે આ તરફ એટલે ઋણ વાયક્ષ કહેવાય બરાબર ઋણ વાયક્ષની દિશામાં મોમેન્ટ જાય તો લાગતું ટોર્ક કેટલું તો કે ટાવ બરાબર એમ ક્રોસ બી એમ બરાબર કેટલા હતા છ ગુણ્યા દસની માઇનસ બે કાત પણ દિશા કઈ ऋण વાય ઋણ વાય એટલે માઇનસ જે કેરેટ ક્રોસ ત્રણ હજાર સોરી અહીંયા આ આપણને ગોસમાં આપેલું છે આ તો ગોસને આપણે ફેરવેલે ત્રણ હજાર ગુણ્યા દસની માઇનસ ચાર ઘાત આટલા ટેસ્લા લેવું પડશે દોસ્તો એટલે અહીંયા ચેન્જ કરીએ તો દસની માઇનસ ચાર ઘાત કે કેરેટ છ તરી અઢાર અઢાર હજાર દસની માઇનસ છ ઘાત થશે અહીંયા આ માઇનસ છ માઇનસ છમાંથી કેન્સલ કરીએ તો માઇનસ ત્રણ ઘાત બચશે અહીંયા એટલે અઢાર ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત જે કેરેટ સેમ રીતે અહીંયા ત્રણ હજાર ગુણ્યા દસની માઇનસ ચાર ઘાત કે કેરેટ ચાલો જે ક્રોસ કે છે એટલે આ થઈ જશે એટલે આન્સર તો આનો આ જ આવશે તમારો બરાબર આન્સર તો આ જ આવશે અઢાર પણ કેવો આવશે માઇનસ આવશે એટલે અઢાર દસની માઇનસ ઘાત કયો કેરેટ આવશે આઈ કેરેટ અહીંયા કયો કેરેટ હતો કઈ દિશામાં બરાબર છે ચાલો ત્યાર પછી ચોથી રચના જે આપી છે ચોથી રચના થોડીક વિચારવા જેવી છે દોસ્તો આ ટાઈપની પરિસ્થિતિ છે અને સમતલ તમને આપ્યું છે આ રીતના થોડું ક્રોસ બરાબર અહીંયા ખૂણો બનાવે છે આ આ ડિગ્રીનો ડાયરેક્શન આપણને આપ્યું છે રીતે ચુંબકીય ક્ષેત્ર બી અને આ આઈ ચાલો હવે તમારે ખાસ વિચારવાનું થશે અહિયાં ત્રીસ ડિગ્રીનો ખૂણો આપ્યો છે આપણને બરાબર ખૂણો કેટલાનો છે ત્રીસ ડિગ્રીનો ખૂણો છે અને એ પરિસ્થિતિ પ્રમાણે જો આપણે વિચારીએ તો મેઇન આપણે ત્રીસ ડિગ્રી આપી છે અને પછી સમજીએ પણ પહેલાં તમે આ સમજો મોમેન્ટની દિશા મોમેન્ટની દિશા મારે કઈ રીતના લેવાની થશે ને એ મારે વિચારવાનું છે અને કેટલાનો ખૂણો બનાવશે એ બાકી તમારો જવાબ તો આ જ આવવાનો છે એમાં કોઈ ફેરફાર નથી દિશા આપણે ખાસ જોવાની થશે કેટલાના ખૂણે બનાવશે એ ચલો હવે આ જે રચના છે ને એ રચનાને થોડુંક આ રીતના કરીને બતાવી દઉં આ એક્સ જે છે ને એને આ રીતે બતાવું છું સમજો આ વાયક્ષ આ થઈ મારી એક્સ શખ્સ આ તો બોર્ડના સમતલમાં આપણે બાર ના બતાવી શકીએ એટલે આપણે આ ક્રોસ બતાવીએ છીએ બરાબર આ એક્સ અક્ષ એક્સ અક્ષ અક્ષ અને ઝેડ અક્ષ આ આ જે ક્રોસ જાય છે ને એ હકીકતમાં આ રીતે છે હવે આ પૃષ્ઠ તમારું જે છે એ પૃષ્ઠ અહીંયા આ રીતે આમ ગોઠવાયેલું છે કેટલાના ખૂણે ત્રીસ ના ખૂણે બરાબર છે હવે એના મોમેન્ટની તમે દિશા લેશો તો તમે આ પ્રમાણે અંગૂઠાને ગોઠવશો એટલે તમારું જે પૃષ્ઠ છે એ પૃષ્ઠને દોસ્તો કયા સ્વરૂપે જાય લંબ રૂપે જાય સમજો કે હું તમને એમ કહું આ ડસ્ટર છે મારી પાસે એ મારું પૃષ્ઠ છે આ ડાયરેક્શનમાં કરંટ પસાર થાય છે તો હંમેશા લંબરૂપે જાય કરંટ અને મોમેન્ટ એકબીજાને કેવી રૂપે એટલે આને ધ્યાનમાં લઈને જો કામ કરીશ તો આ અંગૂઠો પ્રમાણે મારે વિચારવું પડશે એટલે મારે કેટલા ડિગ્રીએ મૂકવું પડે નાઇન્ટી ડિગ્રીએ તો આજે મારું સમતલ છે આ સમતલ એની સાથે નાઇન્ટી ડિગ્રીનો એંગલ બનાવે કેટલાનો એંગલ બનાવે નાઇન્ટી ડિગ્રીનો એંગલ બનાવે એ રીતના મારા મોમેન્ટની દિશા મારે બતાવવી પડશે એટલે સમજો આ પરિસ્થિતિ છે તો આની સાથે આ રીતે નાઇન્ટી ડિગ્રીનો એંગલ બનાવે એ રીતના મારા મોમેન્ટની દિશા છે મોમેન્ટ એટલે અહીંયા કેટલો થયો આ નાઇન્ટી ડિગ્રી થયો આ નાઇન્ટી ડિગ્રી હોય દોસ્તો એટલે અહીંયા આ ત્રીસ છે તો આ કેટલો હોય સાઈઠ નો થાય ટોટલ નાઇન્ટી ડિગ્રી હોય એટલે આ ત્રીસ છે તો આ કેટલો થાય સાઈઠ નો થાય બરાબર છે હવે આને આપણે સમાંતર એક લાઈન ડ્રો કરી અહીંથી ચાલો આને આપણે સમાંતર આ રીતના લાઇન ડ્રો કરતી હતી સમાં એટલે આ કેટલાનો ખૂણો થાય ત્રીસ નો ખૂણો થાય બરાબર કારણ કે એ પણ નાઇન્ટી ડિગ્રી થશે એટલે આ કેટલાનો ખૂણો થયો તમારો ત્રીસ નો ખૂણો થયો દોસ્તો હવે સમજો આખી પરિસ્થિતિ પ્રમાણે આપણું જે ટોર્ક લાગતું હશે એ ટોર્ક તમે જોઈ શકો છો જો અહીંયા આપણે શું કીધું મોમેન્ટ કઈ દિશામાં છે જે દિશામાં એટલે કે વાય અક્ષની દિશામાં ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે ઝેડ અક્ષની દિશામાં તો ટોર્ક કઈ દિશામાં આવ્યું એના બંનેને લંબ આ બંનેને લંબ સમતલમાં આપણું ટોર્ક લાગે છે ખ્યાલ આવે છે ટૂંકમાં તમારી પાસે જે મોમેન્ટ છે આ મોમેન્ટને પણ આપણે લંબ રૂપે લઈ શકીએ ટોર્ક એટલે સમજો કે મારું જે ટોર્ક લાગે છે એ આ ડાયરેક્શનમાં જતું હશે સો આ પૃષ્ઠને હું પાછળની બાજુ ખેંચી લઉં તો મારું ટોર્ક જે છે એ આ ડાયરેક્શનમાં ટોર્ક લાગવું જોઈએ કારણ કે પ્રવાહ અને મોમેન્ટ અથવા ક્ષેત્ર અને મોમેન્ટ એ બંનેનું જે સમતલ હશે એને લંબ રૂપે ટોર્ક લાગતું હશે ક્લિયર છે હવે મારે જે ખૂણો ગણવાનો થયો એ ખૂણો બાકીનો ખૂણો ગણવાનો થાય છે મારે બાકીનો ખૂણો ગણવો એટલે હું અહીંથી ડોટેડ લાઈન મૂકી દઉં અહીંથી આ રીતે ચાલો આ કેટલાનો ખૂણો હોય નાઇન્ટી ડિગ્રીનો બરાબર આ કેટલાનો નાઈન્ટી ડિગ્રી હશે આ પણ કેટલો હશે નાઇન્ટી ડિગ્રી હશે ખ્યાલ આવે છે એટલે ટોટલ આપણે જે રાઉન્ડ ગણીએ એ રાઉન્ડ કેટલાનું થવું જોઈએ એ આપણે ખાસ વિચારવાનું છે બરાબર ટોટલ આપણે જે ગણીએ છીએ એ આપણું કેટલું થવું જોઈએ એ આપણે ખાસ વિચારવાનું છે પૃષ્ઠને તમે વારંવાર જોજો તો પૃષ્ઠ પૃષ્ઠ એને વારંવાર આપણે ધ્યાનમાં લઈએ છીએ તો અહીંયા સમજી શકો તમે જો આ આ ટોર્ક છે એ ટોર્ક એ એ કેટલાના ખૂણે લાગતું હશે હું પરિસ્થિતિને સમજીને વિચારું છું આ પૃષ્ઠ કરી લે આ નાઇન્ટી ડિગ્રી થયો આ ત્રીસ થયો તો એના સિવાયનો આ જે બાકીનો જે એંગલ હશે એ મારા માટે ગણતરીમાં આવશે એક શખ્સ એનાથી ટોર્ક કઈ દિશામાં લાગે છે તો અહીંયાથી તમે આ ગણતરી કરો તો નેવું ને ત્રીસ કેટલા થયા એકસો ને વીસ થયા બાકીનો કેટલો હશે આખું રાઉન્ડ છે આખું રાઉન્ડ એ કેટલાનું બસો ને ચાલીસ સોરી ત્રણસો ને સાહીઠનું એમાંથી હું એકસો ને વીસ બાદ કરી દઉં તો કેટલા આવશે બસો ને ચાલીસ આવશે એટલે આ કેટલાનો ખૂણો બનાવશે બસો ને ચાલીસ ડિગ્રીનો ખૂણો બનાવશે ફરી પાછું સમજાવું છું જો પહેલાં અક્ષ દોરી વાય અક્ષ દોરી પછી આપણે કીધું કે અહીંયા ત્રીસ ડિગ્રીનો ખૂણો આપ્યો છે એટલે આપણે ત્રીસનો ખૂણો લઈ લીધો મોમેન્ટ પૃષ્ઠને કેવી હોય રેખા દોડે આજે જોઈએ બરાબર આ રીતની રેખા પેરેલલ લઈએ એ પેરેલલ થશે તો આ સાઈઠ છે એટલે આ ત્રીસ થાય ટોટલ નેવું ટોર્ક જે લાગતું હશે એ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર એને લંબ રૂપે હશે બરાબર એને કયા સ્વરૂપે હશે લંબ રૂપે હશે એટલે આ પરિસ્થિતિ પ્રમાણે આને આપણે કહી દીધું લંબ સ્વરૂપે ટોર્ક આ દિશામાં જાય છે હવે આ લંબ રૂપે લીધું છે એટલે ડિગ્રી આ એક્સ થી આ ટોર્કનો કેટલાનો ખૂણો થયો બસો ને નો ખૂણો થયો એટલે તમારો જે આન્સર છે એ તો આ જ છે બરાબર આન્સર આપણો આ જ છે પણ કેટલાના ખૂણે લાગશે બસો ને ચાલીસ ડિગ્રીના ખૂણે લાગશે કેટલાના ખૂણે બસો ચાલીસ ના ખૂણે ટોર્ક લાગે છે અને કઈ અક્ષ સાથે અક્ષ અક્ષ સાથે સાથે એક્સઅક્ષાલીસ ના કોણે ટોર્ક લાગે છે બાકી જવાબ તો આપણો આનો જ આવવાનો છે એમાં કોઈ ફેરફાર નથી કારણ કે મોમેન્ટ પણ એની જ છે અને ક્ષેત્ર પણ એનું એ જ છે ક્લિયર છે ચાલો નેક્સ્ટ જોઈએ એની અંદર પાંચમું છે આપણી પાસે આ પાંચમી આકૃતિ આપી છે આપણને એની રચના કંઈક આવી છે એક્સ વાય અને ઝેડ ચુંબકીય ક્ષેત્ર ઉપરની તરફ છે પૃષ્ઠ તમને આપ્યું છે આ રીતે અને એમની જે કરંટ પસાર થાય છે એ આ ડાયરેક્શનમાં છે ચાલો હવે આ પરિસ્થિતિ પ્રમાણે આપણે વિચારીએ તો અહીંયા આજે છે એ કન્ડિશન પ્રમાણે આપણે મૂકીએ તો અંગૂઠો ક્યાં જાય છે ઉપર એટલે મોમેન્ટની દિશા પણ ઉપર થઈ કઈ કોની દિશામાં ક્ષેત્રની દિશામાં બંનેની દિશા કેવી થઈ એમ અને બી બંનેની દિશા કેવી થઈ સમાન બંને દિશા સમાન થયે એટલે તમારી પાસે પરિસ્થિતિ આ થઈ એમ ક્રોસ બી મોમેન્ટ કઈ દિશામાં આમાં કેરેટ ક્ષેત્ર કઈ કેરેટ ક્રોસ દિવસે કેટલા ઝીરો કે ક્રોસ કે કેટલા ઝીરો ખ્યાલ આવે છે હવે આ જ પરિસ્થિતિને આપણે વિચારીએ અહીંયા ટોર્ક ઝીરો થઈ ગયું તો એના માટે કંઈક સ્થિતિ ઉર્જા હશે ટોર્ક નથી મતલબ કૂચડું કેવું હશે સ્થિર હશે તો એની સ્થિતિ ઉર્જાનું સૂત્ર લો તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું થાય તમારું સ્થિતિ ઊર્જાનું સૂત્ર થશે ઇન્ટુ બી થશે માઇનસ એમ ઇન્ટુ બી થશે એટલે પરિસ્થિતિ પ્રમાણે ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી લખાય એમ પણ કે દિશામાં છે અને બી પણ કઈ દિશામાં છે કે દિશામાં છે બરાબર બંનેની દિશા સેમ જ છે એટલે કંડિશન પ્રમાણે માઇનસ એમ એમ કેટલા છે તમારી પાસે છ ગુણ્યા દસની માઇનસ બે બરાબર છ ગુણ્યા દસની માઇનસ બે ઘાત કયો કેરેટ કે કેરેટ ગુણ્યા ત્રણ ગુણ્યા દસની માઇનસ એક લખું છું પણ કયો કેરેટ કે કેરેટ ક્લિયર છે બંને કે વચ્ચે આવશે ડોટ કે ઇન્ટુ કે 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 વન થઈ જશે એટલે એકસો એસી ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત સોરી અઢાર ગુણ્યા દસની માઇનસ ત્રણ માઇનસમાં આવશે અને આન્સર થઈ જશે આપણે એક પોઈન્ટ આઠ ગુણ્યા દસ ની માઇનસ બે ન્યૂટન ઇન્ટુ મીટર હવે આ જ સ્ટોર્ક જે છે એ જ પરિસ્થિતિ એ કોના માટે હતી સ્થિતિ ઉર્જા માટે છે અહીંયા સ્થિતિ ઉર્જા દોસ્તો ઋણ છે ઋણ સ્થિતિ ઉર્જા હોય મતલબ કઈ અવસ્થા હોય સ્થાયી અવસ્થા હોય કઈ અવસ્થા હોય સ્થાયી અવસ્થા હોય અને ધન સ્થિતિ ઉર્જા મળે તો કઈ અવસ્થા હોય અસ્થાયી કારણ કે સ્થિતિ ઉર્જા છે એ હંમેશા કેવી હોય ઋણ જ હોય એ ક્યારેય ધન હોય નહીં ક્લિયર છે ચાલો છેલ્લી પરિસ્થિતિ છે એ આના કરતાં થોડી ઉલટી છે તમને ડાયરેક્ટ ખ્યાલ આવી જશે હવે આના કરતાં ઉલટી મતલબ કરંટનું ડાયરેક્શન ચેન્જ કર્યું છે કરંટ એનું ડાયરેક્શન જો આપણે ચેન્જ કરીએ બરાબર આ રીતે કરંટ એનું ડાયરેક્શન આપણે ચેન્જ કરીએ તો ફરક શું પડશે આપણો જે આન્સર છે એ આન્સર બદલાશે બાકી કોઈ ફરક પડશે નહીં જોઈ લો આના કરતાં પરિસ્થિતિ કેવી છે ઉલટી છે તમારી પાસે મોમેન્ટ ક્યાં જશે નીચે બરાબર ઋણ કે કેરેટ લેવો પડશે કે કે ક્રોસ કે તો ઝીરો જ થવાનો છે ટોર્ક ઝીરો થઈ ગયો મતલબ કે એના ઉપર સ્થિતિ ઉર્જા છે સ્થિતિ ઉર્જા લેશો ઋણ કે કેરેટ છે એટલે માઇનસ માઇનસ શું થઈ જશે અહીંયા પ્લસ થશે પ્લસ સ્થિતિ ઉર્જા મળે મતલબ કઈ અવસ્થા અસ્થાયી અવસ્થા કઈ અવસ્થા અસ્થાયી અવસ્થા હશે ખ્યાલ આવશે મિત્રો એટલે અલગ અલગ પરિસ્થિતિ આપણે ધ્યાનમાં લીધી છે દરેકની અંદર લાગતું બળ તમારું કેટલું હશે શૂન્ય હશે કારણ કે બળ શૂન્ય હશે તો એના ઉપર ટોર્ક લાગશે ઓકે એટલે ખૂબ જ અગત્યનો દાખલો છે આ દાખલા નંબર ચોવીસ છે ફરી પાછી પહેલી એક પરિસ્થિતિ આ પરિસ્થિતિને ખાસ વારંવાર રિપીટ કરીને સમજવાનો પ્રયત્ન કરજો ઓકે દાખલા નંબર પચીસ વીસ આટા અને દસ સેન્ટીમીટર ત્રીજા ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું વીસ આટા અને દસ સોરી દસ સેન્ટીમીટર ત્રીજ્યા ધરાવતું એક વર્તુળાકાર આકાર ગૂંચડું તેનું સમતલ પોઈન્ટ દસ તેના નિયમિત ચુંબકીય ક્ષેત્રને લમ રૂપે ગોઠવેલું છે તો ગૂચડામાં પાંચ એમ્પિયર પ્રવાહ વહેતો હોય પાંચ એમ્પિયર પ્રવાહ વહેતો હોય તો પહેલું ગૂંચડા પરનું કુલ ટોર્ક કેટલું એના ઉપરનું કુલ બળ કેટલું અને ચુંબકીય ક્ષેત્રના કારણે ગુચડાવના તારમાંના દરેક ઇલેક્ટ્રોન પર લાગતું સરેરાશ બળ કેટલું હશે અને આડછેદનું ક્ષેત્રફળ આપણને આપેલું છે તાંબાના તાર માટે દસની માઇનસ પાંચ અને મુક્ત ઇલેક્ટ્રોન એની ઘનતા પણ આપી દીધી છે એ પછી વિચારીએ પહેલાં આપણે ટોર્ક મેળવવું છે ટોર્કનું સૂત્ર શું થાય દોસ્તો ટોર્ક જે છે ટોર્ક એનું સૂત્ર થઈ જશે આટા આપેલા છે એન આઈ એ બી એન આઈ એ બી એટલે ક્ષેત્રફળ બળ મેળવવાનું થશે આપણે બળ પહેલા ટોર્ક મેળવી લઈએ ટોર્ક ટાઉ ટાઉક્વલ ટુ એન આઈ એ બી કારણ કે આપણને ખબર છે સાઇન નાઇન્ટી આવશે ક્ષેત્રફળ અને અગીય ક્ષેત્ર એ બંને હંમેશા લગભગ એકબીજાને લંબ જ હોય બીજી વસ્તુ એ સમજો કે અહીંયા આટા આપેલા છે આપણને પ્રવાહ છે આપણને કેટલો પાંચ ક્ષેત્રફળ એટલે પાય આર સ્ક્વેર આર બરાબર પોઈન્ટ વન એનો સ્ક્વેર લેવાનો થશે અને ક્ષેત્ર તમારું પોઈન્ટ દસ આપો સાદુ રૂપ છે તમારું પોઈન્ટ ત્રણસો ને ચૌદ એટલે ત્રણસો ને ચૌદ ન્યૂટન ઇન્ટુ મીટર ચાલો બીજું હવે મેળવવા છે આપણે બળ કીધું છે હવે આપણને ખબર છે ટોર્ક લાગે છે એનો મતલબ શું થયો કે ગૂચડા ઉપર લાગતા બળોના મૂલ્ય સમાન હશે પણ દિશા કેવી હોય પરસ્પર વિરુદ્ધ એટલે અસર શું કરી દેશે નાબૂદ લખી શકે નહીં ગૂંચડા પર લાગતા બળો કેવા મૂલ્યના સમાન સમાન મૂલ્યના પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી અસર શું કરે નાબૂદ ચાલો અસરથી કઈ નાબૂદ ક્લિયર છે હવે આપણે હજુ એક બાબત કીધી છે એમની અંદર દરેક ઇલેક્ટ્રોન એના ઉપર લાગતું સરેરાશ બળ કેટલું હશે દરેક ઇલેક્ટ્રોન એના ઉપર લાગતું સરેરાશ બળ કેટલું હશે તો ઇલેક્ટ્રોન પર લાગતું બળ ઇલેક્ટ્રોન પર

એન ઇન્ટુ એ ઇન્ટુ શું થઈ જશે અહીંયા બી ચાલો ઈ તો કેન્સલ થઈ ગયો બી ના છેદમાં એન ઇન્ટુ એ આપ્યા છે આપણને ક્ષેત્ર આપ્યું છે પોઈન્ટ દસ ઘનતા આપણને આપી છે દોસ્તો સોરી આપણને આડ સંખ્યા ઘનતા પણ આપી છે ને આડછેદનું ક્ષેત્રફળ પણ આપ્યું છે સંખ્યાઘનતા છે છ ગુણ્યા દસ ની ઓગણત્રીસ અને આડ જે ક્ષેત્રફળ આપ્યું છે એ દસની માઇનસ પાંચ ઘાત છે આપો સાચા દોસ્તો દસ તો અહીંયા જે સંખ્યા ઘનતા આપણને રકમમાં આપી છે એમની અંદર થોડી ભૂલ છે તમારે વેલ્યુ લેવાની છે માત્ર દસની ઓગણત્રીસ ઘાત દસની ઓગણત્રીસ ઘાત લઈ અને આપણે એનું કેલ્ક્યુલેશન કરીએ પાંચ ગુણ્યા પોઈન્ટ વન એટલે આ થયા પોઈન્ટ પાંચ ઘાત લઈ લો માંથી પાંચ ઘાત થઈ જશે એટલે ચોવીસ ઘાત બચશે ચોવીસ ઘાત ઉપર જશે એટલે દસની માઇનસ ચોવીસ થશે તો આ થઈ ગયા પાંચ પોઈન્ટને આપણે કશું જમણી બાજુ લે પાંચ ગુણ્યા દસની માઇનસ પચીસ ઘાત ન્યૂટન બરાબર પાંચ ગુણ્યા દસની માઇનસ પચીસ ઘાત ન્યૂટન આ આપણો રાઈટ આન્સર થઈ જશે એટલે ચોપડીમાં તમે થોડો ચેન્જ કરી દેજો બરાબર છે ચાલો ત્યાર પછી દાખલા નંબર છવ્વીસ છે સાહીઠ સેન્ટીમીટર લંબાઈ અને ચાર સેન્ટીમીટર ત્રીજ્યા ધરાવતા સોલેનોડમાં દરેક ત્રણસો આટાના હોય તેવા ત્રણ સ્તર એને વીટાળેલા છે ત્રણસો આટાના ત્રણ સ્તર વીટાળેલા છે બે પોઈન્ટ પાંચ ગ્રામ બે પોઈન્ટ પાંચ ગ્રામ દળ અને બે સેન્ટીમીટર લંબાઈનો એક તાર બે સેન્ટીમીટર લંબાઈનો એક તાર સોલેનોઇડ એને અક્ષને લંબ રૂપે રહેલો છે તાર અને સોલેનોઇડ એની અક્ષ બંને સમક્ષિત સમતલમાં છે આ તાર એને અક્ષને સમાંતર બે છેડા વડે બાહ્ય બેટરી સાથે જોડેલ છે જેથી તારમાંથી છ એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે સોલેનોઇડના આંટામાંથી કેટલા મૂલ્યનો પ્રવાહ એનું વહન થવું જોઈએ કે જેથી કરીને એ તારના વજન એને સમતો આપેલી વસ્તુ છે આંટાની સંખ્યા જે છે એ આપણને ત્રણ સ્તર આપેલા છે અને ત્રણસો આંટા આપેલા છે બરાબર દળ આપેલું છે બે પોઈન્ટ પાંચ ગ્રામ છે અને ટોટલ આપણને એવું કીધું છે વીસ બે સેન્ટીમીટર લંબાઈનો એક તાર સોલેડમાં અક્ષને લંબ રૂપે આપણે ગોઠવેલો છે એટલે એની લંબાઈને કેપિટલ બે એલ લઈ લઈએ છીએ ચાલો આટલી પરિસ્થિતિ આપણને આપી છે હવે પહેલી વસ્તુ અહીંયા એ છે આ લંબાઈ છે સેન્ટીમીટરમાં એને મીટરમાં ફેરવીએ ત્રીજિયા પણ મીટરમાં ફેરવે અહીંયા 300 ના ત્રણ સ્તર છે ઝીરો પોઈન્ટ ઝીરો બે મીટર બે પોઈન્ટ પાંચ ગ્રામ છે અને કિલોગ્રામમાં ફેરવ દસ ની માઇનસ ત્રણ કેજી થઈ જશે ચાલો ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડમાં બી બરાબર મ્યુ એન આઈ એન આઈ એટલે એન અપોન એલ થાય હવે અહીંયા આપણને આય ખબર નથી આ પરિસ્થિતિને એજી રહેવા દો લાગતું બળ લાગતું બળ એફ બરાબર આઈ એલ બી આ પરિસ્થિતિ પ્રમાણે લઈએ તો આઈડેસ લેવું પડશે એલ એટલે અથવા તો એલ કેપિટલ એલ લીધો છે આઈડેસ એલ બી અહીંયા આઈડેસ આપણને ખબર નથી આપણે એ મેળવવાનું છે એલ આપણને આપેલા છે પોઈન્ટ ઝીરો બે બીની વેલ્યુ ઉપરથી મૂકી દઉં એટલે સૂત્ર આપણું નવું મળશે આ રીતે મ્યુ ઝીરો એન આઈ અપોન એલ અને બળને સમતો લે છે એવું કીધું છે એટલે લખી દીધું એમ આમાંથી હું આઈડેસને કરતાં બનાવ આઈડેસ બરાબર એમજી સ્મોલ એલ અપોન કેપિટલ એલ મ્યુ ઝીરો એન આઈ ક્લિયર છે ચાલો મૂકી દો અહીંયા કિંમત તો એમ બરાબર છે આપણી પાસે બે પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની માઇનસ ત્રણ જી બરાબર નવ પોઈન્ટ આઠ છ છેદમાં એલ બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો બે બ્યુ ઝીરો ફોર ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ સેવન આટા નવસો અને પ્રવાહ આપણને અત્યારે એક આપી દીધો છે છ સાદુ આપો થશે ઝીરો પોઈન્ટ ઝીરો એકસો ને માઇનસ સાત ઘાત ઉપર જશે એટલે પ્લસ ચાર થશે તો આન્સર થઈ ગયો તમારો એકસો ને આઠ એમ્પિયર જો આટલો પ્રવાહ એમાંથી પસાર થાય તો એ બળને શું કરે વજન બળને સમતોલશે ચાલો સત્યાવીસમો દાખલો છે ગેલોમીટરના ગૂંચળાનો અવરોધ આપ્યો છે બાર તેમાંથી ત્રણ મિલી પ્રવાહ માટે તે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે અને આ મીટરને આપણે અઢાર ઝીરોથી અઢાર વોલ્ટની અવધિના વોલ્ટ મીટરમાં કેવી રીતે રૂપાંતર કરશો ગેલવેનો મીટર અવરોધ કેટલો છે બાર ક્ષમતા આપી છે ઝીરો થી અઢાર વોલ્ટ એટલે અઢાર વોલ્ટની રેન્જ છે અઢાર વોલ્ટ વોલ્ટ મીટરમાં ફેરવું તમને ખ્યાલ છે કોની જરૂર પડે શ્રેણી અવરોધની શ્રેણી અવરોધનું સૂત્ર છે શ્રેણી અવરોધ શ્રેણી અવરોધ આર એસ બરાબર વી અપોન આઈજી માઇનસ આરજી વી બરાબર છે અઢાર અઢારના છેદમાં ત્રણ ગુણ્યા દસની માઇનસ ત્રણ માઇનસ બાર એટલે આ થશે તમારા અઢાર ભાગ્યા ત્રણ છ ઉપર ત્રણ આવશે એટલે છ હજાર છ હજાર માઇનસ બાર છ હજારમાંથી જાય એટલે પાંચ હજાર આટલાની જરૂર પડશે અને દોસ્તો મો દાખલો છે ગેલ્વે મીટરના ગુચલાનો અવરોધ પંદર ચાર એમ્પ મિલી એમ્પિયર વિદ્યુત પ્રવાહમાં પૂર્ણ સ્કેલનું આવર્તન આપશે ઝીરો થી છ એમ્પિયર અવધિના એ મીટરમાં આપણે એને કેવી રીતે રૂપાંતર કરી શકીએ ગેલ્વેનો મીટરનો અવરોધ આપણને આપી દીધો છે આરજી બરાબર આપી દીધો છે એ છે પંદર પંદર ઓહમ છે પંદર ઓહમ ચાર મિલી એમ્પિયરની પ્રવાહ ક્ષમતા છે એની ચાર મિલી એમ્પિયર અને આપણે એને રૂપાંતરિત કરવું છે એ રૂપાંતરિત કરવું છે આપણે છ એમ્પિયરમાં તો એની જે ક્ષમતા થઈ જશે પ્રવાહની એ છ એમ્પિયર તમારે ગેલાનું મીટરને એ મીટરમાં રૂપાંતર કરવું છે કોની જરૂર પડશે શન્ટની શન્ટનું સૂત્ર શન્ટ એસ વડે બતાવું તો એના માટે જી આરજી ઇન્ટુ આઈજી છેદમાં આઈ માઇનસ આઈજી ચલો આરજી કેટલા છે પંદર આઈજી કેટલા છે ચાર ગુણ્યા દસની માઇનસ ત્રણ છેદમાં છ માઇનસ ચાર ગુણ્યા દસ માઇનસ ત્રણ એટલે ઉપર થયા તમારા પંદર ચોક સાહીઠ સાહીઠ ગુણ્યા દસની માઇનસ ત્રણ છેદમાં છ માઇનસ ચાર પર ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ચાર આપો સાદુ રૂપ આ તમારો જે જવાબ થઈ જશે એ થઈ જશે દસ ગુણ્યા દસની માઇનસ ત્રણ એટલે દસ મિલી ઓહમની આપણને જરૂર પડશે આટલાનો આપણે જોડીએ તો આપણે એને એ મીટરમાં રૂપાંતર કરી શકીએ છીએ એટલે દોસ્તો અહીંયા ચેપ્ટર નંબર ચાર આપણું અહીંયા પૂર્ણ થાય છે ક્લિયર ઓકે